नमस्कार विद्यार्थी मित्रों, धोरण चार पर्यावरण में पाठ चार अमृतानी वार्ता में एना पछीनो प्रश्न, कया महीना में वृक्षों पर फल बेसे छे? तो विद्यार्थी मित्रों जवाब आवशे मार्च के एप्रिल महीना में वृक्षों ऊपर फल बेसे छे। एना पछीनो प्रश्न, शू तमे आ फळो खाधा छे तेनो स्वाद केवो छे? तो एनो जवाब आवशे कि हाँ, मैं आ फळो खाधा छे। काचा फळोनो स्वाद खाटो अने मीठा फळोनो स्वाद खूब ज मीठो होय छे। त्यारबाद छे चर्चा करो, पेलू छे कि लोको शिकार शा माटे करता हसे? तो जवाब आवशे के लोको पोताना खोराक के अन्य जरूरियात माटे प्राणीओनो शिकार करे छे। केटलाक लोको प्राणीओनु मांस चामडू दात अने हाडका जेवी वस्तुओ वेची पैसा मेळवा प्राणीओनो शिकार करे छे। केटलाक लोको पोताना शोख माटे जंगली प्राणीओनो शिकार करे छे। एना पछीनो नीचेनो छे कि केटलीक जग्याए केटलाक प्राणीओने शिकार करवानी मनाई होय छे, त्या शिकार करवा बदल लोकोने सजा थई सके छे। आ सजा शा माटे कराती हशे? तो जवाब आवशे कि हाँ, मानवी द्वारा प्राणीओना शिकारथी अमुक प्राणीओनुं अस्तित्व जोखममां मुकाय छे। त्यारबाद तमारा दादा दादी साथे वात करो अने जानकारी मेळवो। एमां पेलुं કે તેઓ જ્યારે તમારી ઉંમરના હતા ત્યારે તેમની આસપાસ કયા પક્ષીઓ તેમણે જોયા હતા? તો જવાબ આવશે કે મારા દાદા દાદી જ્યારે મારી ઉંમરના હતા ત્યારે તેમની આસપાસ કબૂતર, કાગડો, ચકલી, કાબર, હોલો, સારસ, ગીધ, પોપટ વગેરે પક્ષીઓ તેમણે જોયા હતા। ત્યારબાદનો છે કે શું તે પક્ષીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે? તો જવાબ આવશે કે હા, તેમના કેટલીક જાતના પક્ષીઓ જેવા કે ચકલી, સારસ, ગીધ, સમડી, કાગડો વગેરેની સંખ્યા ખૂબ જ ઓછી થઈ ગઈ છે। ત્યારબાદ કોઈ એવા પક્ષીઓ અને પ્રાણીઓ છે જે તેઓને હાલમાં જોવા મળતા નથી? તો એમાં આવશે કે હા, પક્ષીઓમાં આપણે વિદ્યાર્થી મિત્રો આવશે કે સમડી, મેના, ગીધ, ચકલી અને બુલબુલ। ત્યારબાદ પ્રાણીઓ સસલો વગેરે જેવા પક્ષીઓ અને પ્રાણીઓ એ ખૂબ જ ઓછા જોવા મળે છે। ત્યારબાદ છે કે શાંતિના દાદાએ કહ્યું કે જ્યારે તે નાના હતા ત્યારે તેમણે ચકલીઓ અને મેના જેવા ઘણા પક્ષીઓ જોયા હતા જે હાલમાં ઓછા જોવા મળે છે। આ પક્ષીઓ ઓછા થવાનું કારણ તમે કહી શકશો? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કે જો ચકલી અને મેના જેવા ઘણા પક્ષીઓ આજે ખૂબ જ જોવા ઓછા મળે છે, કેમ કે જંતુનાશક દવાઓ છાંટેલા પાકના ઘણા પક્ષીઓ ખાય તેની ઝેરી અસરની લીધે ચકલી અને મેના એ પક્ષીઓની સંખ્યા ખૂબ જ ઘટી ગઈ છે, ખૂબ જ ઓછી થઈ ગઈ છે।
શહેરીકરણ અને ઔદ્યોગિકરણને લીધે પણ વાયુ પ્રદૂષણ તેમજ ધ્વનિ પ્રદૂષણના લીધે પણ વધતા પક્ષીઓનું જીવવું એ ખૂબ જ મુશ્કેલી બની ગયું છે. કારણ કે આજે અવાજના લીધે પણ પક્ષીઓએ ઘણી બધી સંખ્યાઓ આજે ઓછી જોવા મળે છે. ત્યારબાદનું છે કે અમૃતાના ગામમાં ખેંજણીનો વૃક્ષ ખૂબ જ સામાન્ય હતું, તે બધે ઊગી નીકળ્યું. તમે તમારા વિસ્તારમાં કયા પ્રકારના વૃક્ષ વધુ જોવો છો? તેના બે નામ વૃક્ષના લખો. તો એમાં આવશે પહેલું આંબો ને લીમડો, બીજો બાવળ અને આંબલી. ત્યારબાદનું છે કે તમારા વડીલો પાસેથી બે વૃક્ષના વિશે, બે વૃક્ષને વિશે એટલે કે એના વિશે જાણકારી, વધારે જાણકારી મેળવો. તો વિદ્યાર્થી મિત્રો, એમાં આવશે જવાબમાં કે આંબાના વૃક્ષ કેરી એટલે કે ફળ માટે ઉપયોગી છે, તેથી આંબાના વૃક્ષ વધુ ઉગાડવામાં આવે છે. લીમડાનું મોટું વૃક્ષ શીતળ છાંયડો આપે છે, તેના વૃક્ષ પર પક્ષીઓ આશ્રય એટલે કે એના ઉપર બેસે છે, આશ્રય મેળવે છે. લીમડાનું ફળ ને લીંબોળી કહેવાય છે. તેમાંથી તેલ કાઢીને સાબુ, હેર ઓઇલ એટલે કે આપણે જે માથામાં આપણે તેલ નાખીએ છીએ એ બનાવવામાં આવે છે. તો આપણે જોઈએ તો ખેંજરી નામના ગામમાં એ વૃક્ષને બચાવવા માટે ત્યાંના લોકો બધે સહમત થઈ અને વૃક્ષને બચાવ્યું હતું. ત્યારબાદ એ જ પાઠમાં આપણે જોઈ છે લે તો એક દિવસ જ રાજાના માણસોએ હાથમાં કુંવાળીઓ લઈ ગામમાં વૃક્ષો કાપવા આવ્યા અને અમૃતા દેવી અને ગામના જે લોકો હતા તેનો વિરોધ કરતા વૃક્ષોની થડને આજુબાજુ હાથ મૂકી અને બાથ ભીણી લીધી હતી, જે આપણે પાઠમાં જોયું. વૃક્ષોને કપાતા બચાવવા માટે અમૃતા દેવી અને સૌ ગામના લોકોએ અને માણસોએ પોતાનું બલિદાન એટલે જીવ આપવા પણ તૈયાર થઈ ગયા હતા. વૃક્ષોના સંરક્ષણ માટેનું અમૃતા દેવીનું આ આંદોલનને ચીપકો આંદોલન તરીકે ઓળખાય છે. માનવીની કુટેવોના કારણે પર્યાવરણ આજે ખૂબ જ જોખમાયું છે અને તેમાં પરિવર્તન આવ્યું છે. આ કારણે જ પહેલાંના સમયમાં જોવા મળતા કેટલાક પક્ષીઓના અસ્તિત્વ સામે ખતરો ઊભો થાય છે અને તેનું નામ શેષ થઈ રહ્યું છે. પર્યાવરણને બચાવવા માટે વધુ વૃક્ષો વાવવાય ખૂબ જ જરૂરી છે ને તેનું જતન કરવું પણ ખૂબ જ જરૂરી છે. પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમભાવ રાખવો જોઈએ તેમજ સાર સંભાળ રાખવી જોઈએ. આમ જોઈએ તો આ પાઠમાં વૃક્ષને બચાવવા ગામના લોકો પણ સંમત થઈ અને એ વૃક્ષને કાપવા માટેની એ લોકોએ બહુ જ મહેનત કરી હતી કે કાપવા અમે આપશું નહીં. ખૂબ જ સરસ પાઠ છે. તમે એકવાર તમે વિદ્યાર્થી મિત્રો વાંચશો તો તમને ખૂબ જ મજા આવશે. સાવ સરળમાં સરળ પાઠ છે. તો છેલ્લે તમે હોમવર્કમાં તમને ગમતું એટલે તમને જે ગમતું વૃક્ષ હોય, મનગમતા વૃક્ષ વિશે 5 થી 6 વાક્ય તમને લખવાના છે. જે તમને ગમતું હોય વૃક્ષ એના વિશે તમને 5 થી 6 વાક્ય લખવાના રહેશે. અસ્તુ.